અરે કાય હેતલ બહુ બજારે જી એવાય એમ ને? હા જી એવી હો. અરે હેતલ બહુ કેમ બટા આજે તું આવું બોલેસ? શું બજારમાં કાય થયું તું? એમાં એવું છે, હું બજારમાં ગઈ હતી ને તો મારી બેનપણી એક વાંદરીની મને ભેગી થઈ હતી, તો મેં એને બોલાવી ને તો એ મારી અરે બોલી જ નહીં, એટલે સાસુમાં મને બહુ જ દુઃખ લાગ્યું. અરે હેતલ બહુ એમાં કાંઈ ઉદાસ થવાની જરૂર નથી, ઈશ્વરના લેખ ક્યારેય ખોટા નથી હોતા, દૂર તો એને જ કરે છે કે જે આપણા લાયક નથી હોતા. માટે જ દીકરી જે થાય છે ને તે હારા માટે જ થાય છે. બાકી તો હેતલ બહુ ઇતિહાસ સાક્ષી છે કે કબર હોય કે પછી ખબર હોય, ખોદવા વાળા તો આપણા જ હોય છે. માટે સારું થયું કે એ તારાથી અલગ થઈ ગઈ, કારણ કે ખોટે ખોટા વાહલ કરતા તો હામે હારું વેર હારું, અને દીકરી ભેરશેળીએ અમૃત કરતા તો ચોખે ચોખ્ખું ઝેર હારું. હા સાસુમાં, મારા સ્વભાવની એને ખબર જ છે કે મારે એના વગર હાલતું જ નથી, એટલે મારો વાંક ન હોય ને તોય મારી યારે આવું કરે. અરે દીકરી વણાક આવે ને તો વણાક વળવું પડે, એને રસ્તો બદલ્યો ન કહેવાય, અને સમયની સાથે થોડુંક બદલવું પણ પડે છે, એને સ્વભાવ બદલ્યો ન કહેવાય. એકલો માણસ ક્યારેય દુઃખી નથી હોતો, દુઃખી તો એ ત્યારે જ થાય છે કે જ્યારે એને કોઈની એરે રહેવાની ટેવ પડી જાય છે. હા સાસુમાં, એટલે તો મારે આ તકલીફ સહન કરવી પડે છે. પણ સાસુમાં એ ગધેડીની સેજ એવી ભાહે હોય ને ત્યાં સુધી મારી મીઠી મીઠી વાતો કરે અને બીજા આગળ મારી નિંદા કરે. જો હેતલ બહુ તમારી કોઈ ખોટી અફવા ફેલાવે ને તો ડરવું નહીં, કારણ કે ધુમાડો તો ત્યાંથી જ ઉડે છે કે જ્યાં તમારા નામની આગ લાગી હોય. અને દીકરી આપણી યારે બીજાની વાત કરવા વાળા લોકો બીજાની યારે આપણી પંચાયત તો કરતા જ હોય છે, અને આ દીકરી આવી પંચાયત કરવા વાળા લોકો એમની સાથે બેસવું પણ સારું નહીં, કારણ કે ચમચો જી વાસણમાં હોય છે ને એ જ વાસણ ખાલી કરે છે. અને આ દીકરી આપણને કોકની નિંદા કરવાનો સમય મળી જાય ને તો સમજી લેવાનું કે આપણે બેરોજગાર છીએ. માટે જ દીકરી આપણે આપણી જાતને કોઈ પણ કામમાં વ્યસ્ત જ રાખવી જોઈએ, જેના હિસાબે વ્યસ્ત માણસોને દુઃખી થવાનો જ ટાઈમ નથી. હા સાસુમાં તમારી વાત સાચી છે, પણ આ નકામા માણસોના હિસાબે મને તો છે ને ખોટું ટેન્શન જ આવી જાય, અને ટેન્શનના હિસાબે મને કામમાં પણ મન નથી લાગતું. ઉપરથી મારી ખોટી ખોટી વાતો બીજા એરે કરતી હોય ને તો મને તો એટલો ગુસ્સો આવે ને તો મને તો એમ થાય કે એને ભંગારના ભાવે વેચી દઉં. અરે દીકરી ખોટો ગુસ્સો કરવાથી કઈ ફાયદો જ નથી થતો. બાકી તો દીકરી મૂંગા બેસવું ને એ ક્રોધની સર્વોત્તમ દવા છે. માટે જ પોતાના વિરોધની વાત સાંભળી લેવી કે વિશ્વાસ રાખો કે કુદરત એને સરસ જવાબ આપશે. બાકી તો દીકરી જીવનમાં ક્યારેક અંધારું પણ જરૂરી છે, ખબર તો પડે કે આપણી હેરે સાચા હીરા કેટલાક છે. બાકી તડકામાં તો કાચના ટુકડા પણ ચમકે જ છે. હા સાસુમાં એ વાત બરોબર છે, પણ એ સાસુમાં મારી એરે જ કેમ આવું થાય છે? ભગવાન પણ મારી મુશ્કેલીઓ કેમ જોતો નહીં હોય? અરે દીકરી જીવનમાં આપણે ગમે ત્યારે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા હોય ને ત્યારે સ્વાભાવિક છે કે આવો વિચાર તો જરૂર આવે કે પરમાત્મા મારી મુશ્કેલીઓ તો જોતા જ કેમ નથી અને મારા દુઃખ કેમ દૂર નથી કરતા. પણ એક વાત તો કાયમ યાદ રાખવી દીકરી કે જ્યારે પરીક્ષા હાલી રહી હોય ને ત્યારે શિક્ષક હંમેશા મૌન જ રહે છે, અને પરીક્ષામાં પાસ થાવ ને તો ચોક્કસથી ઉપલા લેવલે તો પહોંચાડી જ દેશે. પણ સાસુમાં ઉપલા લેવલે પોગતા પોગવી તા તો આપણું જ પૂરું થઈ ગયું હોય. પણ સાસુમાં મને અફસોસ તો એ વાતનો છે કે મેં એનું કેટલું રાખ્યું છે. અમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ને ત્યારે એ વાંદરી ટિફિન પણ નથી લાવતી, ત્યારે હું મારા ટિફિનમાંથી હું ભૂખી રહીને પણ એને ખવડાવતી હતી. અને આ સાસુમાં એટલું જ નહીં પણ એની પાસે ટ્યુશનના ફી ભરવાના પણ રૂપિયા નહોતા, ત્યારે હું એક એક રૂપિયો મારા ગલામાં ભેગો કરીને તો હું એની ફી ભરતી હતી, તો મને દુઃખ તો થાય ને. અરે દીકરી વીતી ગયેલો સમય ક્યારે પાછો નથી આવતો, અને મુખમાંથી નીકળી ગયેલા શબ્દ પણ પાછા નથી આવતા. માટે જ દીકરી આ જમાનામાં સંભાળી સંભાળીને ચાલવું પડે છે, બાકી તો પડ્યા પછી ઊભા કરવા પણ કોઈ નથી આવતું. માટે જ દીકરી નિમિત્ત કોણ છે ને એનાથી કઈ ફરક નથી પડતો, પણ નિર્ણય હંમેશા કુદરતનો જ હોય છે.
જીવાતા લોકો સ્વીકારી લેશે ને દીકરી, એને દુનિયાની કોઈ તાકાત દુખી નથી કરી શકતી. અને દીકરી, માણસના પતનની શરૂઆત તો ત્યારથી જ થાય છે કે જ્યારે પોતાનાઓને પછાડવા માટે પારકાની સલાહ લેતા થઈ જાય છે. પોતાનાને પછાડવાની વાત તો બરોબર છે સાસુમાં, પરંતુ આપણે જેને પોતાના માનતા હોવી ને એ પારકા નીકળે છે તો એનું શું કરવું? બાકી આપણે તો એને પોતાના માનીને જ આપણે એની રહ્યા હોય. અરે દીકરી, આ દુનિયામાં ક્યારે કોઈની ઉપર નિર્ભય ન રહો કે જ્યારે તમે અંધકારમાં હોવો ને ત્યારે તમને તમારો પરછાયો પણ છોડી દેશે, તો પછી બીજાની તો શું વાત જ કરવી. અને આ દીકરી સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ એક વાત તો કાયમ યાદ રાખવી કે દુઃખના સમયમાં તમારો હાથ પકડનાર ભૂલાઈ તો નથી ગયા ને? ના સાસુમાં, હું તો એવું ક્યારેય કરતી નથી. મને તો જેને નાની એવડી મદદ કરી હોય ને તો પણ હું એને ક્યારેય ભૂલતી નથી. બાકી તો દાદીમાં જિંદગી મારી પણ જોરદાર જ હતી. આ તો કોઈ ઉપર મૂકેલા વિશ્વાસે વેરવિખેર કરી નાખી. અરે દીકરી, એક વખતે ઠંડીમાં રાત્રે એક વૃક્ષની નીચે બે નાના નાના બાળકો છાપાના કાગળ ઓઢીને સૂતા હતા. એમની પાસે ઓઢવામાં બીજું કાંઈ જ ન હતું. એટલામાં એક બાળકે બીજા બાળકને પૂછ્યું કે જેમની પાસે ઓઢવાના છાપા પણ નહીં હોય એમનું શું થતું હશે? માટે જ દીકરી, જિંદગી કેવી જીવો છો ને એ મહત્વનું નથી, પણ જિંદગીમાં કેવું વિચારો છો ને એ મહત્વનું છે. માટે જ દીકરી, આપણને કોઈ પ્રશ્ન પૂછે ને કે જિંદગીમાં તમે શું કર્યું, તો એનો જવાબ કદાચ નહીં હોય ને તો હાલશે, પરંતુ ઊંચા કોલર સાથે વળતો જવાબ પણ જરૂરી છે કે કોઈની સાથે કપટ તો કર્યું જ નથી. હા સાસુમાં, એ વાત તમારી સોના જેવી છે. મેં ક્યારે મેં કોઈની ઉપર કપટ નથી કરી, પણ એ સાસુમાં છતાં પણ મારે જ કેમ આટલા બધા દુઃખો સહન કરવા પડે છે? મારે જ કેમ બીજા કરતા વધારે તકલીફનો સામનો કરવો પડે છે? અરે દીકરી, રાત જેટલી વધારે કાળી હોય ને તારા એટલા જ વધારે ચમકતા હોય છે. એવી જ રીતે જેટલી તકલીફો વધારે હોય ને એટલી જ સફળતા વધારે મળે છે. માટે જેતલો બિલ ગેટ્સે એવું કીધેલું છે કે જ્ઞાન માટે નહીં પરંતુ ટેલેન્ટ માટે ભાગો. અને એમને એવું પણ કીધું હતું કે હું મારા વર્ગમાં ક્યારેય પ્રથમ નંબરે નથી આવ્યો, પણ હા, જે મારા વર્ગમાં પ્રથમ નંબરે આવતા હતા ને એ બધા જ આજે મારી કંપનીમાં નોકરી કરે છે. માટે જ દીકરી, આપણે જે આ દુઃખની વાતો કરવી છે ને, પરંતુ વિશ્વનો સૌથી સુંદર અભિનય તો એને કહેવાય. સંઘર્ષ અને મુશ્કેલીઓ હોવા છતાં પણ ચહેરા ઉપર તો હાસ્ય જ હોય છે. માટે જ દીકરી, ખરેખર તો આ અભિનય જિંદગીમાં આવડવો ખૂબ જ જરૂરી છે. સાસુમાં, મને તો અત્યારે કાંઈ સમજાતું જ નથી અને ખોટું મગજમાં ટેન્શન આવી ગયું છે, જેના હિસાબે તો કે મન પણ નથી લાગતું. અરે દીકરી, જીવનમાં ધીરજ અને સહન શક્તિ રાખતા શીખો. અને સહનશીલતા કમજોરી નથી, એ તો અંદરની તાકાત હોય છે દીકરી, જે બધા પાસે નથી હોતી. માટે જ દીકરી સવારનો ઝાકાર પણ એ જ શીખડાવે છે કે બહુ આગળ જવું નકામું છે. ધીમે ધીમે આગળ વધતા રહો, રસ્તા આપોઆપ ખુલ્લા થઈ જાય છે. સારું સાસુમાં, તો હવે હું જાઉં છું અને કંઈક જમવાનું બનાવું. બાકી હવે તો તમે કીધું ને એમ જ, બીજાનું ખોટું ટેન્શન જ નહીં લેવાનું. બાકી તો જેને જી કેવું હોય કે અને જી કરવું હોય કરે, બાકી હવે મને કાંઈ નહીં ફેર પડે. હા દીકરી, જીવનમાં તું જે કહેશ ને એ તું યાદ રાખજે, એટલે દુનિયાની કોઈ પણ તાકાત તને દુખી નહીં કરી શકે. પણ હા મારા વાલા, જિંદગી આપણી, શરીર આપણું, મન આપણું, તો પછી બીજાની તો શું ઓકાત છે કે આપણને દુખી કરી જાય. જય દેવા દાદા.